ગુડ. બહુ જ ફાઇન. પ્રયાગ ને તમે સાંભળ્યો, ટીવીમાં પણ જોયો હશે, કલર્સ ચેનલમાં છોટે મિયા ચેપ્ટર 1, એનું ઓડિશન અહીંયા જ વડોદરા જ કરવામાં આવ્યું હતું. લગભગ 20-22 છોકરાઓનું ઓડિશન થયું હતું, એમાં એક જ પસંદ થયો હતો પ્રયાગ. અને ઘણું બધું નામ એને રોશન કર્યું છે વડોદરાના નાના બાળકોમાં. પણ આ હાસ્યનો કાર્યક્રમ છે, ખાલી કોમેડી. તો એક કંઈક નવીનતા તમારા માટે મેં આ શોમાં અચાનક જ આજે નક્કી કરીને મૂકી છે. સંતોષ અને કલ્પેશ, એક હિપ હોપ ડાન્સ. થેન્ક યુ. દૂરદર્શન સોની પર મારી સાથે તમે એન્ટરટેનમેન્ટ કે કુછ ભી કરેગા એમાં પણ મારી સાથે જોયા હશે, એવા એક જબરજસ્ત કલાકાર છે. ગુજરાતમાં એકમાત્ર વેન્ચોની આઈટમ કરે છે એવા ધુરંધર આર્ટિસ્ટ, કેટલા બધા આલ્બમો એમના પોતાના છે, ફિલ્મોમાં પણ એમણે કામ કર્યું છે, એવા એક જબરજસ્ત કલાકારને હું રજૂ કરી રહ્યો છું. જોરદાર તાળીઓ સાથે કલ્પેશ કુમાર. સરસ મજાનો ઓડિયન્સ છે, સરસ મજાનો પ્રોગ્રામ છે. ઉભા રહો એક મિનિટ, એમાં સ્વાઇન ફ્લુના રિપોર્ટ છે આપણા, હેડો ડોક્ટરને બતાવવાના છે. અનુસો બતાવતા નથી,
એક એક તકિયો લઈને સુતા હતા ને લોચો પડ્યો. મારે જાણવું છે લીધા કોને. મિત્રો, હસાવતા પહેલા એક વાત ચોક્કસ કહીશ કે સ્ટેજ પર ઉભા રહેનાર કોઈ પણ તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન. જો કાનસેન સાંભળવા માટે તૈયાર ના હોય તો તાનસેનની કોઈ તાકાત નથી કે અહીંયાથી રજૂઆત કરે ને એનું પરિણામ મળે. મેં મારા સાસુને કીધું, મેં કીધું તમારી દીકરી મારા કીધા નથી. મને કે કલ્પેશકુમાર, કોઈ પણ માલની ગેરંટી એક જ વર્ષની હોય, પછી વોરંટી પીરિયડ શરૂ થાય. મેં કીધું એમ કોને, કંપની ફોલ્ટ જ છે. આજના કાર્યક્રમમાં બાળકોના દાખલા લેશું, ભાઈઓના દાખલા લેશું, કાકાના દાખલા લેશું, બહેનોના દાખલા લેશું, બરોડા સિવાય, કારણ કે 1.5 કલાક હજી રોકાવાનું છે. દરેક જગ્યાએ હાસ્ય મળે. મિત્ર હંમેશા ત્રણ જાતના, લાળિયા, ગાળિયા, તાલિયા. આ ત્રણ જાતની ભેબંદી 2009 નવા જોવા મળે. ધકેલિયા, જીભ તાવે ચોટે ને. ઘણા મિત્રોની એવી યાદ હતો, એક શબ્દ બોલે તરત આપ ધરે, બે કાલે તું મળ્યો નહીં, બોલ પિક્ચર જોવા ગયા હતા, ટિકિટ ના મળી, પાછા આવ્યા, એ માગે ને આપણે આપ આપ કરવાની. ખબર હોય આદત છે મજબૂર, વાત ચાલુ કરે આ મજબૂર એમ રહે, ચાલ વાત ચાલુ કર. ઘણા લાળની યાદ હતો, એક શબ્દ બોલે લાળ પડે, બે કાલે હું આખો શર્ટ ભીનો કરે. મારો એક ભેબન છે ને એવી કુટે, એક શબ્દ બોલે ડચકારો બોલાવે, રસ્તામાં ભેગો થઈ ગયો, મન કે કલ્પેશ આજે તારો ક્યાં પ્રોગ્રામ છે, મેં કીધું અહીંયા આ ટકાટક બંધ કર, દવાખાને જા, દવા લે, આવું સારું નહીં લાગે. બીજે દિવસે દવાખાને પહોંચી ગયો, ડૉક્ટરે જેમ કે સાહેબ મને 2 દિવસથી ઘણો તાવ આવે છે. પેલા ડૉક્ટર બી ના જેવા, તમે સીધા અંદર ટેબલ પર ઊંધા સુઈ જાઓ. પેલાને સૂતા સૂતા ચેન ના પડે કે સાહેબ તમે હવે મને શું કરશો. ડોક્ટર કે તમને એક ઇન્જેક્શન આપીશ ઘેર. બીજા દિવસે બે ભેગા થઈ ગયા દર્દી, એમ કે સાહેબ કાલે ઘેર ગયા પછી મને આવું થઈ ગયું. ડોક્ટર સાહેબ કે તમે ગયા પછી મને ખબર પડી, મારી દવા ભૂલથી તમને આપી દીધી. હમણે એક મિત્ર રસ્તામાં ભેગો થઈ ગયો, મન કે કલ્પેશ નોકરી મળી, મેં કીધું ક્યાં, મન કે કમાટી બાગમાં. મેં કીધું સરસ પોસ્ટ કઈ, મન કે રીચ મરી ગયું. એટલે મેં કીધું તારે રીચને શું લેવા દેવા, મન કે આપણને રીચનો ડ્રેસ આપે ને પહેરીને પાંજરામાં બેસવાનું, સવાર જવાનું સાંજે ઘેર. મેં કીધું આ નોકરી સારી, લે હગાવાળા તો ઓળખે નહીં. મન કે લોચો પડ્યો. મેં શું થયું, મન કે શનિ રવિ કમાઠી બાગમાં છોકરા બહુ આવે. મેં કીધું આવે, મને કે છોકરા કૂદે, રીંચ કૂદે, રીંચ કૂદે, છોકરા કૂદે, રીંચ કૂદતું કૂદતું પડ્યું સિંહના પાંજરામાં. અરે ભાઈ ને કે બચાવ બચાવ, પેલો સિંહ કે લે ભાઈ બૂમો છે નહીં પડે, તારી તો નોકરી જશે ભેગી મારી જશે. અને આજકાલ જોજો કોમ્પ્યુટરાઇઝ જમાનો છે, બધા કલાકારે નક્કી કર્યું બોમ્બેની અંદર અમારો કાર્યક્રમ, વડોદરા રેલવે સ્ટેશન પહોંચી ગયા. આજકાલ ત્યાં કોમ્પ્યુટરથી ટિકિટ આવ્યો, એમાં ધક્કા મૂકીમાં લાઈન લાગેલી, એમાં બે જણને ઝઘડો થઈ ગયો કે એ અહીં મારો નંબર, એક ધક્કો મારીશ તો સીધો બીજી મોડો પહોંચાડીશ, બીજો કે માર બે ધક્કો ઊભી જોઉં તો કેમ.